હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ઇ શિક્ષા લર્નિંગ ચેનલ આજના મારા વિડીયોનો ટોપિક છે મુખ્ય સેવિકા પરીક્ષા માટેની ટેસ્ટ આજે આપણે પાર્ટ સેવન જોઈશું આ પહેલાંના વિડીયોમાં આપણે એકથી છ ભાગની ચર્ચા કરી ગયા છીએ જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈ તમે જોઈ શકો છો આજે આપણે આંગણવાડી અને મુખ્ય સેવિકાના કાર્યોને લગતા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની આપની આ ટેસ્ટ આ ટેસ્ટમાં તમે મેળવેલા માર્ક્સ મને કમેન્ટ જરૂરથી કરજો હવે વધુ સમય ના લેતા આજની આપણે આ ટેસ્ટ શરૂ કરીએ છીએ પહેલો પ્રશ્ન છે આંગણવાડીમાં આવતા બાળકોને કયા બે વારે ઋતુ પ્રમાણેના ફળ આપવામાં આવે છે આન્સર આવશે સોમવાર અને ગુરુવારે આંગણવાડીમાં આવતા બાળકોને ઋતુ પ્રમાણેના ફળ આપવામાં આવે છે બીજો પ્રશ્ન છે છ માસથી ત્રણ વર્ષના સામાન્ય સાત પેકેટ એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ કિગ્રા જેટલા બાલભોગના પેકેટ આપવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના માટે શરૂઆતમાં ગુજરાતના કયા બે જિલ્લાની પસંદગી કરવામાં આવી હતી

આન્સર આવશે સવારે સાડા નવ થી દસની દસ ની વચ્ચે આપવામાં આવે છે બાળકની માતાને બાળકના વૃદ્ધિ વિકાસ અંગે સમજાવવું આ કાર્ય કોણ કરે છે આન્સર આવશે આંગણવાડી કાર્યકર દ્વારા આ કાર્ય કરવામાં આવે છે સાતમો પ્રશ્ન છે સામાન્ય મહિલાઓની સરખામણીમાં સગર્ભા મહિલાઓને વધારાની કેટલી અને ચૌદ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ આઠમો પ્રશ્ન છે ચાઇલ્ડ એસેસમેન્ટ કાર્ડ કઈ ઉંમરના બાળકોને અપાય છે આન્સર આવશે ત્રણ વર્ષથી છ વર્ષના બાળકોને ચાઇલ્ડ એસેસમેન્ટ કાર્ડ અપાય છે નવમો પ્રશ્ન છે વુમન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ ક્યારે ઉજવાયો હતો આન્સર આવશે છવ્વીસ ઓક્ટોબર થી ચાર નવેમ્બર સુધીમાં ઉજવાયો હતો દસમો પ્રશ્ન છે આંગણવાડી દ્વારા કિશોરીઓને કયું કાર્ડ આપવામાં આવે છે આન્સર આવશે કિશોરી હેલ્થ કાર્ડ આપવામાં આવે છે પ્રશ્ન છે શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમમાં કોના દ્વારા બાળ તંદુરસ્તી આવે છે આન્સર આવશે આંગણવાડી કાર્યકર દ્વારા બારમો પ્રશ્ન છે મુખ્ય સેવિકા પ્રશિક્ષણનો નો શુભારંભ ક્યારથી કરવામાં આવ્યો આન્સર આવશે સોળ ડિસેમ્બર 2014 થી કરવામાં આવ્યો તેરમો પ્રશ્ન છે આંગણવાડીમાં આવતા બાળકોના માતા પિતા સાથે ચર્ચા કરવા માટે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આન્સર આવશે વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ચૌદમો પ્રશ્ન છે આઈ સીડીએસ યોજનાના વહીવટી માળખામાં સેક્ટર કક્ષાએ કોણ હોય છે

મમતા અભિયાન અંતર્ગત નીચેનામાંથી શું સાચું નથી આન્સર આવશે મમતા ઘર ઓગણીસો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા કિશોરી શક્તિ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી આન્સર આવશે બે થી કરવામાં આવી વીસમો પ્રશ્ન છે બે હજાર ચૌદ ના રોજ ગુજરાતના નવ જિલ્લામાં સમાવેશ થતો નથી તો આ સિવાય કયા જિલ્લાનો સમાવેશ થાય તે જોઈએ તો બનાસકાંઠા નર્મદા નવસારી જામનગર જુનાગઢ કચ્છ દાહોદ અમદાવાદ અને પંચમહાલ

બાળગોકુલમ યોજનાની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યથી થઈ આન્સર આવશે કેરળ રાજ્યથી થઈ અને ઓગણીસસો સિત્તેરમાં બાળગોકુલમ યોજનાની શરૂઆત થઈ હતી છવ્વીસમો પ્રશ્ન છે આંગણવાડીમાં અઠવાડિક સમયપત્રક મુજબ પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તે ચકાસવાનું કાર્ય કોણ કરે છે

બાળકો માટે મફત કપડા સેવિકા પરીક્ષા માટેની ટેસ્ટ આ ટેસ્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો જેથી તમારા મિત્રો સુધી માહિતી પહોંચી શકે તમે મારી ચેનલમાં નવા છો અને ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ